કચ્છ જિલ્લાના અંજારમાં આવેલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અંજાર હોસ્પિટલમાં તાજેતરમાં અધિક્ષક સુપ્રિન્ટેન્ડેન્ટ ગાયનેક ડૉક્ટર તેમજ મેડિકલ ઓફિસરની બદલી કરવામાં આવી પરંતુ નવા કોઈ જ ડોક્ટરની નિમણૂકી કરવામાં આવી નથી જેથી લઈને દર્દીઓ હેરાન પરેશાન અંજાર હોસ્પિટલમાં એક મહિનામાં ઓપીડી છ હજાર જેટલા અને પીપીએ મહિનામાં પંદરસો જેટલા થાય છે તેમજ એક મહિનામાં ડિલિવરી બસોથી વધુ થાય છે તેમ છતાં સરકાર દ્વારા હોસ્પિટલમાં ડોક્ટરો મૂકવામાં આવતા નથી જેથી કરીને દર્દીઓ પરેશાન અંજાર હોસ્પિટલમાં મહેકમ પ્રમાણે કુલ એકસો જગ્યા છે જેની સામે માત્ર તાણુંની જગ્યા પર જ ફરજ બજાવે છે તાણું કર્મચારીઓ જ્યારે અન્ય જગ્યાઓ નેવું ખાલી જોવા મળી રહી છે જેમાં ક્લાસ વનની કુલ પોસ્ટ આઠ છે જેમાં છની પોસ્ટ ભરી છે જેમાં અધિક્ષક વર્ગ એકની એક જનરલ સર્જન એક તબીબી અધિકારીની પાંચ પોસ્ટ છે જે તમામ ખાલી છે તેમજ દાંત સર્જન ડેન્ટિસ્ટ તેમજ એક આમ મહત્વના ડોક્ટરની જગ્યાઓ પણ ખાલી છે જેના કારણે દર્દીઓ સવારથી આવે લાઈનમાં ઉભા રહે થાકી જાય અને ના છૂટકે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરકારની યોજનાઓ છે પરંતુ સરકારની યોજનાઓ સાકાર ક્યારે થાય કે જ્યારે હોસ્પિટલમાં પૂરતો સરકારી દવાખાનામાં સ્ટાફ હોય અને જો ડૉક્ટર જ ન હોય તો દવા કોણ કરે તેવા સવાલને લઈને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે ડૉક્ટર અને સર્જન ન હોવાના કારણે દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડે છે તેમજ લેબોરેટરી ટેકનિશિયન એક એક્સરે ટેકનિશિયન એક ફાર્માસ્ટિક બે ડોક્ટર ઓર્થોપેડિક હાડકા એક આમ અધિક્ષકથી લઈને વોર્ડ આયા સુધીની અડધો અડધ સ્ટાફની ઘટ છે એટલે કે જેટલો સ્ટાફની જરૂર છે તેટલા સ્ટાફ ખાલી જગ્યા છે તેથી તાત્કાલિક સરકાર દ્વારા ડોક્ટરો તેમજ સ્ટાફની ઘટ પૂરવામાં આવે તેવી માગણી દર્દીઓ દ્વારા કરવામાં આવી રહી છે શહેરના અને ગામડાના દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તેમની એક જ માંગ છે કે સરકાર દ્વારા વિવિધ યોજનાઓની સહાય આપવામાં આવે છે પરંતુ સરકારી દવાખાનામાં હોસ્પિટલોમાં ડોક્ટર નર્સ સહિતના સ્ટાફ રાખવામાં આવતો નથી જેને લઈ અને દર્દીઓને હેરાન પરેશાન થવું પડે ને જો ડૉક્ટર ન હોય તો તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ નાણાં ખર્ચીને દવા કરાવવી પડતી હોય છે જેને લઈને દર્દીઓને ડબલ માર્ગ સહન કરવાનો વારો આવતો હોય છે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પાસે જ્યારે પૈસા ન હોય અને તેઓ દવા કરાવવા જતા હોય પરંતુ જો ડોક્ટર જ સરકારી હોસ્પિટલમાં ન હોય તો દવા કેવી રીતે કરાવી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે બીજી તરફ અમૃતમ કાર્ડ સહિતના અનેક કાળોનું વિતરણ કરવામાં આવે છે કે સરકારી દવાખાનામાં તમામ પ્રકારની સુવિધાઓ મફતમાં દસ લાખ સુધીની ઓપરેશન સુધીની સુહિત સહિતની સુવિધાઓ મળશે પરંતુ જો ડૉક્ટરો જ ન હોય કે મેડિકલ સ્ટાફ પણ ન હોય કે પછી દવાઓ જ ન હોય તો આવા દવાખાના શા કામના તે દર્દીઓ માટે તે પણ એક સવાલ છે ત્યારે તાત્કાલિક અસરથી ડૉક્ટરોની ભરતી કરવામાં આવે અને તમામ જગ્યાઓ પૂરતી પૂર્ણ કરવામાં આવે તો જ દર્દીઓને પૂરતો લાભ મળશે હાલમાં તો દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને દર્દીઓની માંગ છે કે તાત્કાલિક અસરથી સ્ટાફ ભરવામાં આવે ટોક ઓફ ધ ટાઉન અંજાર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અડધો સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓને હેરાની પરેશાની વેઠવાનો વારો આવ્યો છે તેના માટે જવાબદાર કોણ આવા સવાલો ચર્ચાના ચકડોળે ચડ્યા છે